કેમ છો વિદ્યાર્થી મિત્રો, અમારા YouTube ચેનલ સંકલ્પમાં તમારું ફરીથી સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે IBPS YouTube બેચ મેથ્સમાં વિથ અજય સર માં આજે આપણે કોમ્પ્લેક્સ ન્યુમરિકલ્સ એટલે કે થોડાક અટપટા સાદુરૂપના દાખલા જોવાના છે. અહીં મેં એક દાખલો લખ્યો છે, આવા હું તમને આજે થોડાક દાખલા કરાવીશ. તેમની મદદથી તમને જે થોડા કોમ્પ્લેક્સ છે એને સોલ્યુશન કેવી રીતે કરવું એનો ખ્યાલ આવશે. આપણે અગાઉના લેક્ચરમાં સિમ્પલ જોઈ ગયા છે મિત્રો, તો થોડા કોમ્પ્લેક્સ આવ્યા છે, બરોબર છે? તો તેનો ધ્યાનથી જોજો મિત્રો. આ બધા મિક્સ્ડ ફ્રેક્શન છે, બરોબર છે? ચાર એક દ્વિતીયાંશ, ત્રણ એક, એકના છેદમાં છ વત્તા એક્સ પ્લસ બે એકના છેદમાં ત્રણ ઇઝ ઇક્વલ ટુ તેર બેના છેદમાં પાંચ. તો મિત્રો આનું સાદું રૂપ કેવી રીતે આપવું? સૌ પ્રથમ જે આ મિક્સ ફ્રેક્શન છે, બરોબર, એને આપણે ફ્રેક્શનમાં એટલે પૂર્ણાંકમાં કન્વર્ટ કરીએ. તો કેવી રીતે? મેં તમને શીખવાડ્યું હતું, ચાર દુ આઠ વત્તા એક કેટલા થયા? નવના છેદમાં બે, વત્તા છ તેરી અઢાર, આ બંનેનો ગુણાકાર, વત્તા એક, છ તેરી અઢાર ને એક, ઓગણીસના છેદમાં છ, વત્તા એક્સ, વત્તા ત્રણ દુ છ ને વત્તા એક, સાતના છેદમાં ત્રણ, તેર પંચા પાસઠ, પાસઠ ને બે, છાસઠ ને સડસઠના છેદમાં પાંચ. મિત્રો આપણે આ એક્સ ગોતવાનો છે, બરોબર છે? જ્યારે બી એક્સ ગોતો ને ત્યારે એક્સ ને બરાબરની એક બાજુ રાખવાનો અને બાકી બધા પદને પહેલી બાજુ રાખવાના, બરોબર છે? તો હવે જો આપણે એક્સ ને આ બાજુ લઈ જઈશું તો આ પ્લસ માંથી માઇનસ માં આવશે, એટલે આપણે શું કરવું પડશે? પહેલા આ ત્રણ પદનું સોલ્યુશન કરીને આખા પદને પહેલી બાજુ લઈ જઈશું, બરોબર છે? તો ચલો પહેલા તો આ ત્રણ પદને ભેગા કરીએ. નવના છેદમાં બે વત્તા ઓગણીસના છેદમાં છ વત્તા સાતના છેદમાં ત્રણ વત્તા એક્સ બરોબર સડસઠના છેદમાં પાંચ. હવે મિત્રો જ્યારે અપૂર્ણાંક આવે એનું સાદુરૂપ આપવું હોય, સરવાળો કરવો હોય કે બાદબાકી કરવી હોય, જો મિત્રો છેદની ઉડે તંદેરી નવ નો કરી દેતા, શું કામ? વચ્ચે સરવાળા નિશાની છે, વચ્ચે સરવાળો અથવા બાદબાકી નિશાની હોય તો ઉપર નીચે છેદ ઉડશે પણ ઝિગઝેગ એટલે ક્રોસમાં છેદ ઉડશે નહીં. મેં શીખવાડી દીધું છે આ કન્સેપ્ટ. હવે આપણે શું કરવાનું? તો કે કરવાનું શું? તો કે LCM લોવેસ્ટ કોમન મલ્ટીપલ ફાઇન્ડ કરવાનો. કોનો? છ ત્રણ અને બે નો. એટલે એવો નાનામાં નાનો નંબર કે આ ત્રણેય દ્વારા ડિવિઝિબલ હોય તો એવો અત્યારે હું જોઈન કરી શકું કે એવો છ છે, બરોબર છે? ના, એલસીએમ કાઢવાની રીત મેં તમને કીધી છે, છ ત્રણ બે, બે ભાગાલ છે, ત્રણ ત્રણ એક, ત્રણ એક એક એક, ત્રણ દુ છ, છ આવી ગયો, બરોબર છે મિત્રો? તો ચલો તો આપણે એલસીએમ મળી ગયો છે છ. તો હવે મેં તમને શીખવાડવાનું કેવી રીતે નીકળે છ, બરોબર છે? નીચે કેટલા આવશે? છ. તો અહીંયા છ આપણે અઝ્યુમ કરવાનું, તંદુ છ ગુણાકારમાં અઝ્યુમ કરવાનું કે ધારો કે ગુણ્યા છ હોય તો કે તંદુ છ, નવ તેરી, આ બને નવ તેરી સત્યાવીસ, વત્તા અહીંયા છ હોય તો છ એકા છ, અહીંયા આવશે ઓગણીસ, વત્તા એ છ હોય તો તંદુ છ, સાત દુ ચૌદ, વત્તા એક્સ બરોબર સડસઠના છેદમાં પાંચ. ઉપરના બધાનો ગુણાંક સોરી સરવાળો સત્યાવીસ વત્તા ઓગણીસ વત્તા ચૌદ, બરોબર છે? તો નવ ને ચાર તેર, તેર ને સાત વીસ, બે ને બે ચાર, પાંચ છ સાઠ. તો શું આવશે? સાઠના છેદમાં છ વત્તા એક્સ બરોબર સડસઠના છેદમાં પાંચ. હવે તમને ખબર છે ઉપર નીચે છેદ ઉડશે તો અહીંયા શું આવશે? દસ છ સાઠ, અહીંયા આવી જશે દસ. હવે આ દસ છે એ પહેલી બાજુ હોઈ જશે એટલે શું થઈ જશે? આ અત્યારે પ્લસમાં છે, કહીનો નિશાની હોય તો પ્લસમાં ગણવાની. તો એક્સ બરાબર સડસઠના છેદમાં પાંચ માઇનસ દસ, બરોબર છે? હવે કંઈ ન હોય તો નીચે એક તમે લઈ શકો, કારણ કે એક હોઈ શકે, એક દસ ને એક વડે ભાંગો તો બી એક જ દસ જ આવે જવાબ. હવે મિત્રો અહીંયા આવશે સડસઠ, દસ પંચા બે પદ છે, ક્રોસ ગુણાકાર કરી શકે, જેમ કે સડસઠ ગુણ્યા એક સડસઠ, દસ ગુણ્યા પાંચ પચાસ, ના છેદમાં પાંચ ગુણ્યા એક પાંચ, એટલે કેટલા આવશે મિત્રો? ઇઝિકલ ટુ તમે જુઓ તો પચાસ, તો એક સાતના છેદમાં પાંચ. તો આ છે મિત્રો તમારો જવાબ. આમાં એક કન્સેપ્ટ આપણે શીખવાનો કે મિક્સ્ડ ફ્રેક્શનને ફ્રેક્શનમાં કેવી રીતે કન્વર્ટ કરવાના, ફ્રેક્શનમાં કન્વર્ટ થઈ જાય પછી એનો સરવાળો અથવા બાદબાકી કેવી રીતે કરવાનો, લાસ્ટમાં જવાબ કેવી રીતે આવવાનો. આ મેં તમને આખો દાખલો કરાવ્યો છે, હવે હું તમને સમ્સ કરાવીશ. એમાં છેલ્લો પદ નહીં કરાવવું, તમારે જાતે કરવાનું રહેશે કારણ કે એ તમને આવડવું જોઈએ. મારું કામ છે તમને કન્સેપ્ટ ક્લિયર કરાવવાનો. જો તમારે કન્સેપ્ટ મિત્રો ક્લિયર હશે તો તમે આ દાખલા સરળતાથી ગણી શકશો.
ગણિતમાં ભૂલ પડવાને કારણે વધુ માર્ક્સ કપાય છે. તમને ઝડપી અથવા ઉતાવળે દાખલો કરવા જાઓ અને ભૂલ પડે એને લીધે તમારા માર્ક્સ કપાય છે, બરોબર? એટલે એ વસ્તુનું ખૂબ ધ્યાન રાખવું કે શાંતિથી ગણવું અને તમારી સ્પીડ વધારવા માટે સૌથી વધારે એક્સરસાઇઝ કરવી, એટલે દાખલા વધારે ને વધારે ગણવા તો તમારી સ્પીડ વધશે. ચલો મિત્રો, હવે આપણે બીજો દાખલો જોઈએ. મિત્રો આ દાખલો છે, મેં તમને બોર્ડ માસ નો નિયમ કાઢી દીધો છે. મિત્રો બોર્ડ માસ માં પેલા બ્રેકેટ આવે છે, પછી ઓફ આવે છે. ઓફ, આમાં ઓફ છે મિત્રો. હા, ક્યાં છે? હા, તો સૌથી પેલા કયું પદનું સાદુરૂપ આપશું આપણે? આ પદનું ઓફ. એટલે ઓફ એટલે મિત્રો બીજું કોઈ નહીં, તમે એને ગુણાકાર કહી શકો. તો એ આપણે આપી શકીએ કે 108 ભાંગ્યા ને ભાંગ્યા 9 4 36. ઓફ એટલે ગુણા 1, તો 9 ગુણા 1 એટલે તો 9 જ થશે ને, બરોબર? 9 4 36 થઈ ગયા. પ્લસ ના પ્લસ 2 છેદમાં 5 ગુણ્યા, આ મિક્સ ફ્રેક્શન છે, મિક્સ ફ્રેક્શન ને આપણે ફ્રેક્શન માં 4 3 12 ને 1, 13 ના છેદમાં 4, બરોબર છે મિત્રો? હવે બીજું શું થશે? ડિવિઝન. ડિવિઝન ક્યાં છે? ડિવિઝન જયારે ભાંગાકાર આવે ત્યારે ભાંગાકાર નું સાદુરૂપ કેમ આપશું આપણે? ગુણાકારમાં ગુણાકાર કરીએ એટલે એની પછીનું પદ છે ઉલટાઈ જશે. મેં તમને શીખવાડી દીધું છે 108 ગુણ્યા 1 ના છેદમાં 9 વત્તા 2 ના છેદમાં 5 ગુણ્યા 13 ના છેદમાં 4. હવે મિત્રો છેદ ઉડશે, બરોબર છે? 9 1 9, 9 2 18 12 9 108, 12 વત્તા તમે કરી શકો 2 2 4, બરોબર? એટલે નીચે અહીંયા શું છે? 13 ના છેદમાં 5 2 ને 10. હવે તમારે આનો સરવાળો કરવાનો છે અને જે આવે તમારો જવાબ રહેશે મિત્રો. આનો મિત્રો જવાબ આવશે 133 ના છેદમાં 10. જો કોઈને આ જવાબ ન આવે તો મને કમેન્ટ બોક્સમાં શેર કરીને જણાવજો, પણ આ તમારો જવાબ આવી જવો જોઈએ, બરોબર છે મિત્રો? તો ચલો હવે આને આની પછીનો દાખલો જોઈશું. અહીંયા કન્સેપ્ટ મેં તમને કીધો કે સૌથી પહેલા કયું પદ લેવાનું, બોર્ડ માસનો નિયમ મિત્રો તમારા મગજમાં બેસી જવો જોઈએ. સૌથી પહેલા બ્રેકેટ, ત્યારબાદ ઓફ, પછી ડિવિઝન, પછી મલ્ટીપ્લિકેશન, એડિશન અને લાસ્ટમાં આપણે સબસ્ટ્રેક્શન કરશું. જો ડાયરેક્ટ ભાંગાકારનો ગુણાકાર કરીને 36 ને નીચે લઈ લીધા તો જવાબ આવશે નહીં, પહેલા આપણે ઓફનું પદ સોલ્વ કરવાનું રહેશે. ચલો ત્યારબાદનો આપણે પ્રશ્ન લઈએ મિત્રો. મિત્રો આ પછીનો દાખલો છે, તો સૌથી પહેલા મેં તમને કીધું અહીંયા ઓફ છે એટલે એ કરશું. આ પદ અલગ છે, આ પદ અલગ છે, બરોબર છે? અહીંયા આપણે ભાંગાકાર છે તો પેલા ભાંગાકારને ગુણાકાર કરશું, પેલા નું ઓફ કરશું, પછી આપણે ભાંગાકારનો ગુણાકાર કરશું, બરોબર? અહીંયા ગુણાકાર છે ને ભાંગાકાર છે, પેલા બોર્ડ માસના નિયમ પ્રમાણે પેલા ભાંગાકાર કરશું પછી ગુણાકાર કરશું, અને આ બાજુનું પદ છે એ આપણે સાથે સાથે જોતા જશું. હવે અહીંયા ઉપર કેવી થશે? તો કે 7 ના છેદમાં 2 ગુણ્યા 2 ના છેદમાં 5 ગુણ્યા 3 ના છેદમાં 2, છેદમાં એમ નેમ રહેશે 7 ના છેદમાં 2. અહીંયા ભાંગાકાર નું ભાંગાકાર શું કામ? પેલા ગુણાકાર થશે, ઓફ એટલે ગુણાકાર, 5 3 15 ના છેદમાં 2 2 4. હવે મિત્રો આ સ્ટેપ આવી ગયું છે, હવે આ સ્ટેપ નું અલગથી તમને ગુણાકાર કરવો હોય તો ભાંગાકાર છે તો ગુણાકારમાં કરવું હોય તો 15 ના છેદમાં 4 છે, બોલે 4 ના છેદમાં 15 થઈ જાય, એટલે આ પદ આખું ઉલટાઈ જાય આ ઉપર ને આ નીચે. તો શું થશે? 15 ના છેદમાં 4 છે તો 4 ના છેદમાં 15 થઈ જશે ગુણ્યા 4 ના છેદમાં 15. હવે મિત્રો જો ભાંગા છે, આના રીતે લખી શકાય 5.25 એટલે 5 ના છેદ 500 25 ના છેદમાં 100, બરાબર? આમ જ લખો. હવે મિત્રો ઉપરનો સાદુરૂપ આપો, તમને ફાવશે છેદ ઉડતા, ગુણાકાર છે એટલે ઝિગઝેગ શેક ઉડશે, છેદ ઉડી ગયા, બરાબર? 7 3 ને 21 ભાંગા, 7 3 ને 21 ભાંગા 5 2 10, છેદમાં 2 2 છેદ ઉડશે, 7 2 14 ના છેદમાં 15, બરોબર છે? ભાંગા 525 ના છેદમાં 100, બરોબર છે? હવે મિત્રો આ જે ભાંગાકાર છે તમે કેવી રીતે લખી શકો હું તમને કહું. જો પહેલા તો તમારે આ પદ આખું સોલ્વ કરવાનું છે, 21 ના છેદમાં 10, બરોબર છે? ભાંગ્યા 14 ના છેદમાં 15, બરોબર છે? હવે આ જે પદ છે એને ભાંગ્યા 525 ના છેદમાં 100, આને કેવી રીતે કરી શકાય? 21 ના છેદમાં 10 ગુણ્યા 15 ના છેદમાં 14, બરોબર છે? અને આને ગુણ્યાનો જે બી જવાબ આવશે એને ગુણ્યા 100 ના છેદમાં 500 ને
25. મિત્રો તમે છેદ ઉડાડો, બરોબર છે? 7 દુ 14, 7 તેરી ને 21, 5 દુ 10, બરોબર છે? 5 એકા 5, 0 પચ્ચુ પચ્ચુ 25, આવડી ગયું ને? બરોબર છે. હવે 3 તેરી 9, બરોબર, 1 વધ્યો, 5 તેરી 15, 7 પંચા 35, 5 તેરી 15, જવાબ 3 ના છેદમાં 7. તો મિત્રો આજે છેદ ઉડા આજે છેદ ઉડાડવાની પ્રક્રિયા છે ને મિત્રો તમને આવડવી જોઈએ. એ કેમ આવડશે? તમે વધુ ને વધુ દાખલા ગણશો, પ્રેક્ટિસ કરશો, એટલે તમને આ છેદ ઉડાડવાની પ્રક્રિયા સરળ લાગશે. પણ એની માટે મેં તમને કીધું પ્રમાણે, જો મેં તમને હોમવર્ક આપેલું છે, 1 થી 20 ના ટેબલ્સ એટલે કે ઘડિયા, 1 થી 25 ના સ્ક્વેર અને 1 થી 15 ના ક્યુબ, એ તમને આવડવા જોઈએ. આ તમારું જે બેકવર્ક એટલે કે હોમવર્ક જેવું છે. આ તો તમારે રેગ્યુલર કરવાનું, ઉપરથી તમારે જે આ પ્રેક્ટિસના દાખલા છે એ કરવાના રહેશે. મિત્રો તો આ હતો આપણો ત્રીજો દાખલો, ત્યાર પછીનો દાખલો આપણે જોઈશું. આમાં ઘણા તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે. અઘરો દાખલો જોઈને ડરી નહીં જવાનું, બટ સ્ટેપ બાય સ્ટેપ આપણે એનું સોલ્યુશન કરવાનું, બરોબર છે? ચલો મિત્રો, તો ત્યારબાદનો દાખલો આપણે જોઈએ. ચલો આ દાખલો છે મિત્રો, તો સૌથી પહેલા આપણે નીચેના પદથી શરૂઆત કરીશું. મિક્સ ફ્રેક્શન છે, 2 વત્તા 1 ના છેદ, આનું સોલ્યુશન આપશું. મિત્રો આનું સોલ્યુશન આપવું હોય તો તમે જુઓ કે 2 વત્તા 1 ના છેદમાં 4, તો આપણે 1 રાખી શકીએ, 2 પદ છે વચ્ચે સરવાળો નિશાન, ચોકડી ગુણાકાર થઈ શકે, ચોકડી ગુણાકાર આની આની ગુણવાનો અને આની આર ગુણવાનો અને આ 2નો ગુણાકાર, 4 દુ 8, 1 એકુ 1, 4 દેખા 4, એટલે 8 ને 1, 9 ના છેદમાં 4. તો મિત્રો એ 9 ના છેદમાં 4 આવે. આનું સોલ્યુશન કરવા આપણે શું લેવા, 9 ના છેદમાં 4. તો છેદ નો છેદ અંશ, એટલે આ 4 ક્યાં આવી જશે, અંશમાં, એટલે 4, બરોબર છે? આ બીજું સ્ટેપ આવ્યું. તો પછી આપણે એવી રીતે આનું સોલ્યુશન કરશું, એનું સોલ્યુશન કરશું, એટલે સેમ 3 ના છેદમાં 1 વત્તા 4 ના છેદમાં 9, ચોકડી ગુણાકાર, કારણ કે 2 પદ છે વચ્ચે સરવાળો નિશાન છે, 9 તેરી 27 વત્તા 4 એકુ 4, 9 એકા 9, 9 તેરી 27, 4 એકા 4, 9 એકા 9, 27 ને 4, 31 ના છેદમાં 9. તો અહીંયા શું આવશે, 31 ના છેદમાં 9, છેદ નો છેદ અંશ, એટલે હવે આ જશે 9 ઉપર આવું રહેશે. પાછું આપણે આ જ પદનું સોલ્યુશન આપીએ મિત્રો, તો શું થશે, 1 વત્તા 9 ના છેદમાં 31, 1 નીચે 1, 2 પદ વચ્ચે સરવાળા નિશાની, 31 વત્તા 9 એકા 9, છેદમાં 31, તો 40 ના છેદમાં 31 આપણે અહીં મૂકી શકીએ, 40 ના છેદમાં 31, છેદનો છેદ અંશ, એટલે 31 ગયા ઉપર. વાંચેલું પદ રહ્યું મિત્રો, આનો તો તમને સાદુરૂપ આવી રીતે આવડે, જે આવે એમ જવાબ આનો જવાબ લઈ આવશો. મિત્રો દેખાતો તો અઘરો દાખલો, પણ ખૂબ સરળ હતો જો તમે જે એની રીત છે એ પકડી રાખો, કે બોર્ડમાં પ્રમાણે ચાલો અને એક પછી એક સાદુરૂપ, એક પછી એક સ્ટેપને આપતા રહો, તો ખૂબ જ સહેલું પડશે. તો મિત્રો તમને એક હોમવર્કમાં દાખલો આપું છું, અહીં આ દાખલો તમારે ઘરે કરવાનો રહેશે અને એમાં જવાબ લાવવાનો રહેશે. 2x ના છેદમાં 1 વત્તા 1 ના છેદમાં 1 વત્તા x 1 માઇનસ x. હા મિત્રો, ઇઝ ઇક્વલ ટુ 1 છે, તો x ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ નો આન્સર રહેશે મિત્રો, 2 ના છેદમાં 3, આ જવાબ લાવવાનો છે. જો મિત્રો આ દાખલો છે, ઇઝ ઇક્વલ ટુ 1 છે મિત્રો, અહીંયા 1 છે, ભૂલતા નહીં, તો જ x ની કિંમત મળે, નકર તો, કારણ કે એ અજ્ઞાનરૂપ છે. આ મિત્રો તમારું હોમવર્ક રહેશે, બરોબર છે? આ મેં તમને થોડા કોમ્પ્લેક્સ દાખલા કરાવ્યા, જે તમારે કરવાના છે, સિમ્પલ એઝ વેલ એઝ કોમ્પ્લેક્સ બંને દાખલા કરશો તો જ તમારું જે ન્યુમરિકલ મેથ્સ છે આઈબીપીએસમાં પાવરફુલ થશે. જો ન્યુમરિકલ મેથ્સ પાવરફુલ હશે તો જ તમારું જે આગળ જે આપણે કોમ્પ્લેક્સ સમ્સ આવશે, જેમ કે થિયોરિટિકલ સમ્સ આવશે, એમાં પણ પહેલા તમે કોન્સેપ્ટ ક્લિયર કરશો, પછી તમારે ન્યુમરિકલ્સ તો કરવાનું જ છે, કારણ કે દાખલો ગણવો તો પડશે, તો એની વગર તો થશે નહીં, સાદુરૂપ તો આપવાનું જ છે, એટલે એ તો તમને આવડવું જોઈએ. કન્સેપ્ટ હું તમને લોજિક આની પછીના જે બી ચેપ્ટર આવશે એમાં શીખવાડવાનું છું, પણ આપણે પહેલા ન્યુમરિકલ્સ આપણું મજબૂત કરીએ. તો હું જે તમને હોમવર્ક આપું છું એ ઘરે રેગ્યુલર કરજો,
અને કોઈ પણ ક્વેરી અથવા ડાઉટ હોય તો મને કહેજો. અને આની જોડે હું તમારું ઇંગ્લિશ પણ ઇમ્પ્રૂવ કરવા માંગુ છું, તો જે બી ઇંગ્લિશના સેશન ચાલતા હોય એને રેગ્યુલર કરજો, બરોબર. અને રીઝનિંગ, રીઝનિંગ આપણે એક જ ચેપ્ટર ચાલ્યું છે, હવે પછીથી રીઝનિંગના ચેપ્ટર ચલાવીશ. અને રીઝનિંગનું ચેપ્ટર હું તમને ઇંગ્લિશમાં ચલાવવાનું છે, જેનાથી તમારું જે ઇંગ્લિશ છે મજબૂત થશે. મિત્રો, આઈબીપીએસ એક્ઝામ પાસ કરવા માટે તો કોઈ બી એક્ઝામ પાસ કરવા માટે એઝ વેલ એઝ ઇન્ટરવ્યુમાં પણ પાસ થવા માટે ઇંગ્લિશ લેંગ્વેજ આવડવી ખૂબ જ જરૂરી છે, જેની માટે હું તમને થોડીક સ્પોકન ઇંગ્લિશની ટ્રીક પણ આપીશ કે કેવી રીતે તમારું જે ઇંગ્લિશ વોકેબ તમે ઇમ્પ્રૂવ કરી શકો અને ઇંગ્લિશ બોલવું બી તમારી માટે થોડુંક સરળ થશે જો તમે મારા લેક્ચર રેગ્યુલર અટેન્ડ કરશો. ઓકે મિત્રો, તો આજ માટે આટલું જ. આભાર. અમારા આગલા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ના જોશો. અને આ અમારો જે વિડીયો છે એ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો, જેનાથી એમને પણ આ જે હું તમને નોલેજ આપું છું એમને મળી રહે. ઓકે, ચલો આભાર.